કવિઓ રવિન્દ્રનાથ ટાગોરની એક બંગાળી કવિતાનો અનુવાદ ખાલી તમારી સામે મૂકી રહ્યો છું સાહેબ. 10 વર્ષની દીકરી અને બાપની અગાસી ઉપર હતો ને, એમાં એની વીટી ખોવાઈ ગઈ એટલે દીકરીને અવાજ કર્યો, બેટા મીણબત્તી લઈને ઉપર આવને, સાંજનો સમય હતો. એટલે 10 વર્ષની દીકરી આમ આવડી મોટી મીણબત્તી લઈને કાટ 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 પગલે આમ ઉપર આવી, અને એમાં ત્રીજા ચોથા પગથિયે પહોંચીને ત્યાં જોરદાર એક પવનનો ઝપાટો આવ્યો, અને એ ઝપાટા એ આ મીણબત્તીને હળવે એક આમ ઠારી નાખી, એટલે દીકરી મીણબત્તી ઠરી ગઈ. એટલે 10 વર્ષની ગભરૂડી દીકરીએ રાડ પાડીને કીધું, પપ્પા એ પપ્પા હું ખોવાઈ ગઈ. તમે માનો યા ન માનો, આ દેશની બધી દીકરીઓ છે ને એ પેરિયામાંથી હાહરિયામાં ખોવાઈ જવા માટે જન્મેલી છે. આ પ્રસંગ કહેતા પહેલા હું કાયમ ઓડિયન્સમાં પૂછું છું કે આમાં દીકરી વાળા બાપ કેટલા છે, એટલે મને આ વાત કરવાની મજા આવે. જેને નાની મોટી દીકરી હોય એવા જરાક હાથ ઉજો કરો છો, ધન્યવાદ. 70%, 80%, અને માત્ર દીકરી વાળું છે કોઈ, વાહ, એને વધારે વધાઈ છે. દીકરી અને દીકરાના બાપ હોવું અને માત્ર દીકરીના બાપ હોવું, આ બેમાં આકાશ પાતાળનો ફરક છે. હું તો ત્યાં સુધી કહું છું દોસ્ત કે દીકરી વગરના ઘરમાં અવાજ હોય છે, કલરવ નથી હોતો સાહેબ. અહીં મારી જેટલી બહેનો બેઠી છે હે સાહેબ, અરે મેં તો એવા બાપ જોયા છે કે એ ઘરે આવે ને અને દીકરી વિવરણી જોવાનો હોય, એ યાદ રાખજો, અને એ દીકરી પછી બાપ ઘરમાં એન્ટર થઈને ખાલી બેહેન ખુરશીમાંથી, એને કીધું ન હોય કે મારે પાણી પીવું છે, પણ તે દીકરીને કેવું ન પડે, દીકરી હંમેશા પાણીનો ગ્લાસ લઈને પપ્પાને પહેલાં પપ્પા પાણી પી લ્યો, અને બાપને ખાલી તરસ ન હોય ને તો એ જ્યારે દીકરી પાણી દેવા આવે છે ને ત્યારે દરેક બાપ બે ઘૂંટીને મારી એટલે લે છે કે એને ઊંડે ઊંડે એવો ભરોસો છે, ડર છે કે આજે જે દીકરીના હાથનું પાણી મળ્યું ને આવતીકાલ કદાચ ન પણ નસીબ હોય છે. રાતે 1.5 વાગે કદાચ આવ્યો હોય બહારથી અને એને ભૂખ લાગી હોય, દીકરી હારે મારું રાંધતા આવડતું હોય ને, તો મેં એવા બાપ જોયા છે કે જે દીકરીના ઓરડામાં જશે, એને ઉઢાડશે બરાબર, એની માથે હાથ મૂકશે, એને ડિસ્ટર્બ નહીં કરે, અને પત્નીને ઉઠાડશે બીજા રૂમમાં જઈને કે મને કંઈક ખાવાનું બનાવી દઉં, ભૂખ લાગી છે. સાહેબ, આ દેશનો કોઈ પણ બાપ એની જુવાન જોત કુંવારી દીકરીને જગાડતો એટલે નથી કે એને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આજે મારી દીકરીના જે નસીબમાં નિંદર છે ને એ હાહરિયામાં કદાચ આ નસીબમાં ન પણ હોય. જેટલી પણ બહેનો છે એ કન્યા વિદાય ટાણે કોઈના લગ્નમાં જાઓ તો આ કલાકારને યાદ કરજો સાહેબ, બધાને મળી લે ને પછી છેલ્લે ભાઈને મળી લે, બેનને મળી લે, બેનપણીને મળી લે, પછી છેલ્લે એના બાપને મળવા. મારાથી પૂછાઈ ગયેલું ગામડાની દીકરી, બેટા સૌથી વધારે તકલીફ પપ્પાને મળવામાં થાય છે ને તું છેલ્લે શું કામ મળે છે? અને ત્યારે સાહેબ ગામડાની અભણ દીકરીએ મને જે જવાબ આપ્યો ને એ જવાબ મને વિંધી નાખેલો, મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ છેલ્લે એના બાપને એટલે મળે છે કે એને ખબર છે કે એને બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. સાહેબ આ પ્રસંગ 1.5 કલાકનો મને આવડે છે, પણ 17 વર્ષથી કાર્યક્રમ હું આપું છું, આ કલાકારો મારા સાક્ષી છે, ક્યાંય આવડે છે એટલો પ્રસંગ હું પૂરો નથી કરી શકતો, આ મારી મર્યાદા છે, કારણ કે ઈશ્વરે મને દીકરી નથી આપી અને બેને નથી આપી, એટલે મને આમાં જીતુભાઈ કે સુરેશભાઈ કે લાલજીભાઈ કે પ્રવીણભાઈ એની કોઈની પ્રોપર્ટીની કોઈની ઈર્ષા ન આવે, પણ હા એને ઈશ્વરે રૂડી દીકરી આપી છે તો મને મીઠી ઈર્ષા જરૂર આપે, નસીબદાર બાપ છો સાહેબ. દીકરી બાપનું હૈયું છે, દીકરાને જો તમે બાપનું રૂપ કહેતા હો તો દીકરી બાપનું સ્વરૂપ છે સાહેબ. અને આવી મારી મામાની દીકરી બેન વિદાય થતી હતી ત્યારે મેં એને વિદાયમાં લખેલું એક ગીત અહીં બેઠેલી તમામ બહેનોને ભેટમાં આપું છું સાહેબ. કે દીકરી મારી વાન પંખીણી હવે ડાળથી ઉડી ગઈ, દીકરી મારી વાન પંખીણી હવે ડાળથી ઉડી ગઈ, કાળજુ ભીનું ને આંગણું કોરું કલરવ લેતી ગઈ, દીકરી મારી વાન પંખીણી હવે ડાળથી ઉડી ગઈ.
નાગપુરની બજારમાં તમે ચેક કરી લેજો, જેટલા પણ દીકરા પરણાવ્યા હશે ને એ એવા ને એવા હશે, પણ જેને એકાદ ત્રણ ત્રણ દીકરા પરણાવે ને એના મોઢા ઉપર કાંઈ રેખા ન ફરી હોય, પણ એકાદ દીકરી પરણાવી હોય ને એ બાપનું મોઢું જોજો, એને ઉંમર લાગી જાય છે, એ વ્રત લાગવા માંડે. આ દેશનો સાહેબ, હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ કવિયત્રી લખ્યું છે કે ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ ઓર બેટે તો પહાડો જૈસે હૈ બેટિયા આસમાન હોતી હૈ. દીકરી જુવાન થાય ને આ દેશના બાપ ને દુનિયાના તમામ પુરુષો રાક્ષસ જેવા લાગવા માંડે છે. 10 મિનિટ દીકરી મોડી આવી હોય ને એ ચિંતા છે બાપની, કે કેમ તારે ફોન કરી દેવો જોઈએ, તારે મને કહી દેવાય બેટા, એ ચિંતા છે બાપ. સલામ છે આ દેશની દીકરીઓ. અને આને એવી એવી દીકરી, એક અમદાવાદમાં એક પ્રોફેસર બાપની દીકરીના લગ્ન, મારો ભાઈબંધ હતો અને અને વડીલ હતા મારા, અને એ દીકરી વિદાય ટાણે ભેકડા તાણીને રોતા હતા. મારાથી એને પૂછાય કે વડીલ આપ તો શિક્ષિત માણસ છો યાર, આ દીકરી જન્મી તેથી એક દી વહી જવાની છે, આની તમને ખબર છે, અને આમ આપ રડો એ સારું ન લાગે. અને ત્યારે ડૉક્ટર સાહેબ મને એને પ્રોફેસર બાપે જવાબ આપ્યો મને કે ભાઈ આ દીકરી વહી જવાની છે તો ખબર છે, આજ દીકરીના આહુડા નથી આવતા તો મને કે આજે એની ઉપરનો હક વયો જાય છે ને એના આહુડા આવે છે. કે ભાંગી ગયો તારો બાપ યડી ખમ, એની દુનિયા ડૂબી ગઈ, અરે રે રે ભાંગી ગયો તારો બાપ અડી ખમ, એની દુનિયા ડૂબી ગઈ, એ હવે એક પરદેશી આંગણું લઈ ગયો, એક પરદેશી આંગણું લઈ ગયો, આંખયા ભીની રહી દીકરી મારી વન પંખીડી. આપણેલા તો કન્યા વિદાય તો હજારો કલાકાર કરે છે સાહેબ, પણ મારી જિંદગીમાં બનેલી એક ઘટના હું કાયમને માટે શેર કરું છું. 1995-96 સાલ મારા ભાઈબંધની બેનના લગ્ન, અને માંડવાના દિવસે સાંજે કાકાએ મને બોલાવીને કીધું કે સાઈરામ તું કલાકાર છો ને કાલ તારે મારું એક કામ કરી દેવાનું. બોલોને કાકા, મને કે મારી દીકરી મને વાલી બહુ છે. કાકા તમને વાલી ન હોય, મેં કીધું કોને વાલી હોય, મને કે એમ નહીં, હું કાલ સવારથી સાંજ સુધીના બધા પ્રસંગો પૂરા કરી દઈશ, પણ એક વિદાયનું ટાણું છે ને એ તું કલાકાર તરીકે સાચવી લેજે. મને મારી રૂપા વાલી છે, મારી દીકરી વાલી છે, કદાચ હું એને વિદાય ન આપી શકું, મને એટેક આવી જાય. કારણ કે તમને યાદ કરાવી દઉં, ગુજરાતના માજી સ્પીકર ધીરુભાઈ શાહ આદિપુર કચ્છના, એની દીકરી વિદાયમાં એટલું રડ્યા સાહેબ, એ માણસ એટેક આવ્યો દીકરી વિદાય વખતે, 3 વર્ષ સુધી કોમામાં રહ્યો અને પછી ઓફ થઈ ગયો. જૈન સમાજના કોઈ અહીંયા બેઠા હોય તો કદાચ વાતની ખબર હોય, હમણાં બનેલો દાખલો, 10 વર્ષની અંદરની વાત કરું છું, ગુજરાતના માજી સ્પીકર સાહેબ. મને ફાકો હતો મારી કલા ઉપર કે હું 5-10 હજાર માણાને આમ 3-3 કલાક બેહાડી દઉં છું તો દીકરીને સમજાવું, મારા માટે આમ ડાબા હાથની વાત છે. કાકા મેં વચન આપી દીધું, ચિંતા ન કરતા હું એને બેહાડી દઈશ ગાડીમાં, બસ પહોંચાડી સાહેબ. ટૂંક વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. 4:30 થયા, તમે ધ્યાન રાખજો, સવારના પોરમાં વજનથી માંડવાની બાયું છે ને એની મજાક કરતી હોય માંડ જાનની, પણ જેવો હસ્તમેળાપ થઈ જશે ને પછી કોઈ માંડવાની સ્ત્રીઓ છે ને એ જાનની મજાક નહીં કરે. હું કામ આપણા આપણા દેહાણ માણસોની સમજણી તો જુઓ, હસ્તમેળાપ થઈ જાય ને ફેરા પડી જાય ને પછી કોઈ મજાક ન કરે. કા તો કે હવે અમે દીકરી દઈ દીધી કહેવાય ભાઈ, હવે અમે દીકરી વાત અમારે મજાક ન થાય. આય હાય સાહેબ, શું છે આ ધરતીના સંબંધોની મજા, નજાકત તો જુઓ સંબંધો. હવે અમારે સમી સાંજનો ઢોલ ઢબુકતો એ જાન ઉઘલતી માલે, અને કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. 5 વર્ષની દીકરી હોય ને બાપને બાથ ભરી જતી હોય, બાપને ખંભા ઉપર બેસી જતી હોય. આપણા દેશમાં દીકરી જેવી 18-17 વર્ષની થાય ને એટલે બાપને દીકરી વચ્ચે એક ફિઝિકલ ડિસ્ટન્સ આવી જાય, દીકરી બાપને બાથ નથી ભરતી સાહેબ, એનો પ્રેમ અતૂટ હોય. પણ તમે માર્ક કરજો, એ 10 વર્ષના વિરામ પછી દીકરી જયારે પાનેતર પહેરે, હાથે પગે મહેંદી લગાડે ને, ત્યારે એના બાપને છેલ્લી વાર બથ ભરે છે. દોસ્ત, એ દીકરી બાપને બથ નથી ભરતી, દીકરીનું બાળપણ બાપને બથ ભરે છે. અને 4:30 નું ટાણું થયું, મને ખબર કે કાકા અંદર ક્યાંક વાડીમાં ઉભા છે, અને દીકરીએ ઝાડવા રોવડાવ્યા. સાહેબ, એ ભાઈ પપ્પા ક્યાં છે, મને કે તું, બધાને કહેતી જાય, રડતી જાય. મેં કીધું બેટા પપ્પા અત્યારે વાડીના કામમાં છે, તું કંઈક ઝડપ કરે, આપણે 2 દિવસ પછી અમે આવી અમદાવાદથી જાન આવેલી
આખી જાન વેઇટ કરે છે, બેટા આપણે મોડું થશે, આપણે અમે આવીએ ને પ્રોગ્રામમાં, પપ્પાને લઈને આવીશ. નહીં મને કે તું ગમે બાના કાઢ, હું પપ્પાને મળ્યા વગર નહીં જા. એક વાર કીધું, બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, સાહેબ આયા અને મારા પગ એટલે જમીન હરખી ગયો. મેં કીધું એક તો આંખના ખૂણે આહુડા દબાવવાના છે, બેટા મોડું થાય છે, ઝડપ કરી બેટા, આ ખાબડું ખરાબ લાગે, હાલ હવે તને હું ગાડીમાં. નહીં ભાઈ હું પપ્પાને મળ્યા, એને ખબર હતી દીકરીને કે મારો બાપ ક્યાંક ઉભો ઉભો અંદર આહુડા હારતો હશે. અને રીસર એના ઘરવાળાની સામે ત્યાં આમ છેડા છેડીનો થેડો ખેંચી, અને સાહેબ દીકરી અમને બધાને હડસેલી ને એક બેન ત્રણ ઓરડા ખોહરવી નીકળી. અને લાગણી ચરમ એ મારી નજર સામે જિંદગીમાં એક વાર જોયેલી કે એ બાપ પાસે જઈને રીસર દીકરી આમ આમ ગુસ્સેથી બાપનો કાઠલો પકડીને કે હે બાપુ હું કઈ તમારા ઘરમાં નીકળેલો સાપ નથી, તમે મને લાકડી કાઢી નાખો. મહેમાન આવે એને માણા ડેલી સુધી વળાવવા જાય, દરવાજા સુધી વળાવવા જાય, સ્થળથી રોકાણા હોય એને તમે આવજો કરવા નીકળતા હતા, હું તો પછી પછી વર લગી તમારા આંગણે રોકાણે છું, મને વળાવવા નહીં આવો. કે કલેજાનો મારો કટકો જાતા ધારયા સુની થઈ, કલેજાનો મારો કટકો જાતા ધારયા સુની થઈ, સાઈ કહે આ વાત અંતરની કોઈને કેવી નહીં, દીકરી મારી સમાજ બેઠો છે, વતનથી દૂર છો તમે, એટલે મારી પ્રાર્થના છે, આપ માફ કરજો, આવડે છે તો પૂર્ણ જ કરી, પેલા મેં વાત કરી એટલે હું ટૂંકાવું છું આ વાત. પણ સાહેબ વેવાય કહે છે તો રોજ લગ્ન થતો હોય ત્યારે તમે જરાય ચિંતા કરતા નહીં હો, તમારી દીકરી આજથી અમારી દીકરી છે, પણ નિભાવે છે કેટલા. બાકી આ એક વાક્ય જે સાસરિયા નિભાવે ને એ વહુને કોઈ દિવસ ભલામણ સુસાઇડ કરવું ન પડે એના કરે. એક વાક્ય આપણે ત્યાં દીકરી પરણીને આવે ને એટલે કુટુંબ જ પૂછે છે, કુટુંબની જ બાજુ પૂછે છે, સોસાયટીની સમાજની જ બાજુ પૂછે છે કે તું તારા બાપને ઘરેથી હું લ્યાવી. ખબરદાર, જો મને કાંઈ ગિફ્ટ આપવા માંગતા હોય ને તો તમારા પરિવારમાંથી આ એક નિયમ મને ગિફ્ટમાં આપજો, કોઈ દિવસ તમારા ઘરે દીકરી પરણીને આવે ને કોઈ નહીં એને કોઈ દી એમને પૂછતા કે તારા બાપને ઘરેથી હું લઈને આવી, હા એને એ તો જાણજો કે હું મૂકીને આવી સાહેબ. આ મને ગિફ્ટમાં આપવું હોય તો આટલું આપ, તમારા સંતાનોને ગુજરાતી ભણાવતા થાવ, ગુજરાતી અરે આઈ નિશાળો નથી, કોલેજો નથી, ખબર છે, તો તમારા ઘરમાં પાંચ પુસ્તકો વંચાતા થાય ભેગા મળે. બાકી ટીવીએ ડાંટ વાળી નાખ્યો સાહેબ, યાદ રાખજો તમને તમારા જ કામ લાગશે, કોઈ ફોરેનનો જોન કે કોઈ સ્ટુઅર્ટ આવીને તમારી સંસ્કૃતિના તમારા સંસ્કારોની રક્ષણ નહીં કરે. યાદ રાખજો આ દેશનું રક્ષણ કરશે ને એ તમારા પુસ્તકો ને તમારા વડવાઓ કરશે, બાકી કોઈ નહીં. અમારી પ્રાર્થના છે, એટલે માફ કરજો બહેનોને મારો રડાવવાનો ઈરાદો હતો ને, પણ આટલા મજાક કર્યા પછી જો હું દીકરીની વાત ન કરું ને સાહેબ તો મારા કરતાં લાફ્ટર ચેનલમાં ઘણા દાંત કઢાવવા વાળા આવે છે સાહેબ, પણ એના કરતાં અમે અમારી જાતને જુદી એટલે આંકીએ છીએ કે અમે બાપને દીકરી હારે બેહીને સાંભળી શકે એવી વાત કરનારા માણસો. કાઠિયાવાડનું ઓઢણું છે માથે બાપ, હે શિક્ષક છું, બ્રાહ્મણ છું, આ બે ત્રણ કર્તવ્યો ભેગા થાય એટલે એના જેવી વલગારિટી ન અમે આપી શકીએ, માફ કરજો. પણ અહીંયા ભીના થાય ને તો તમને આંસુ બચા કે રખો તું બુરે વખત મેં કામ આયંગે, આંસુ બચા કે રખો તું પૂરે વક્ત મેં કામ આયંગે, ઓર યે મોહબ્બત કી અમાનત હૈ અચ્છે ખાસે દામ આયેંગે, યે મોહબ્બત કી અમાનત હૈ અચ્છે ખાસે દામ આયેંગે સાહેબ.